हेलो विद्यार्थी मित्रों, हूँ याशिका पटेल, आप सर्वेनું અમારી YouTube ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત વિભાગ 1 જે છે કોમર્શિયલ કરસ્પોન્ડન્સ એનું ચેપ્ટર નંબર 1 જે છે બેંકને લગતો પત્ર વ્યવહાર એ અંતર્ગત આપણે બેંક સ્ટેટમેન્ટ એટલે કે પાસબુકમાં અથવા તો પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર બેંકને લખવાનો છે. મિત્રો, આજકાલના જો આપણે વાત કરીએ તો બધી જે પ્રોસેસ છે એ ઓનલાઈન થઈ જાય છે, કારણ કે જે તે બેંકમાં શું છે પોતપોતાની એપ્લિકેશન હોય છે, સોફ્ટવેર હોય છે, એમાં જ એ લોકો એન્ટ્રી કરતા હોય છે. તો એ વસ્તુ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, પણ બની શકે કે ભૂલ થઈ શકે. પરંતુ આપણે આપણા જે અભ્યાસક્રમ છે એ અંતર્ગત આપણે એ ભણવાનું છે, તો એ આપણે ભણીએ તો બેંક સ્ટેટમેન્ટ અથવા તો પાસબુકમાં તમને કોઈ ભૂલ જણાય છે, તમે એઝ અ પર્સનલ વ્યક્તિ અથવા તો તમે કોઈક બિઝનેસ સાથે એટલે કે કોઈક ધંધા અથવા તો પેઢી સાથે સંકળાયેલા છો અને તમારું જે વ્યવહાર થાય છે નાણાકીય વ્યવહાર એ ઘણો વધારે થાય છે, પરંતુ જ્યારે બેંકને તમે કોઈક વખત એવું બની શકે કે તમે પૈસા જમા કરાવ્યા હોય તો એમાં મિસ્ટેક થઈ શકે, તો એ મિસ્ટેક શા માટે અને કેટલી થઈ છે તો એ બાબતની ધ્યાન દોરતો આપણે પત્ર લખવાનો છે. એટલે તમારે રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી કરવાની છે કે આ વસ્તુ તમે ચેક કરી લો. તમારે એકદમ આક્રોશમાં આવી જાય અને એવી રીતે વાત કરવા જેવી લેંગ્વેજ નથી લખવાની. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈએ તો તમને ખબર જ છે એ પ્રમાણે કે બેંક સ્ટેટમેન્ટ અથવા તો પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર આપણે બેંકને લખવાનો છે. એટલે સૌપ્રથમ આપણે લખીએ તો જે ડાબી બાજુ છે, તો ડાબી બાજુ આપણે પહેલા ફોન નંબર લખીએ અથવા તો લખી દઈએ મોબાઈલ નંબર. હવે તમને ખબર જ છે કે મોબાઈલ નંબર હંમેશા 10 ડિઝિટ્સનો હોય, તો આપણે 10 ડિઝિટનો મોબાઈલ નંબર લખવાનો છે ડાબી બાજુ. ઓકે, હવે જમણી બાજુ એટલે કે મોબાઈલ નંબરની સામેની લાઇનમાં પત્ર લખનારનું નામ લખવાનું છે. તો પત્ર લખનારનું નામ આપણે લખીએ કે માની લઈએ આપણે કે હવે આપણે જે પત્ર છે એ અજય પરમાર ભાઈ કોઈક છે એ લખે છે. ઓકે, આપણે રેન્ડમલી લખી દઈએ છીએ કે પત્ર લખનાર અજય પરમાર. હવે એમનું એડ્રેસ આપણે લખવાનું છે, તો આપણે લખી દઈએ પત્ર લખનારનું એડ્રેસ 44 આદર્શ સોસાયટી આપણે લખી દઈએ. જો તમને પત્રમાં આપ્યું હોય તો તમારે એ જ લખવાનું છે, એનું ખાસ ધ્યાન રાખજો, અને જો ન આપ્યું હોય તો તમારે તમારી રીતે લખી શકો. હવે નામ લખ્યું છે મેં અજય પરમાર, પછી કશું નથી કરવાનું. પછી લખવાનું છે એડ્રેસ. તો જુઓ, હર એક બાબતમાં જ્યારે પૂરું થશે તો ત્યાં આપણે કોમા કરીશું. હવે આપણે લખી દઈએ કે સરદાર પટેલ રોડ અથવા તો સરદાર રોડ વલસાડ. હવે સિટીનું નામ આવી ગયું એટલે આપણે શું કરીશું, ફૂલ સ્ટોપ મૂકી દઈશું. અને જો પિનકોડ નંબર ખબર હોય તો લખી દઈએ આપણે 382460, રાઈટ. હવે આપણે લખીશું નીચે તારીખ કે અજય પરમાર ભાઈ જે દિવસે તારીખ એટલે પત્ર લખે છે તો એની તારીખ આપણે લખી દઈએ. તો આપણે લખી દઈએ કે 3 જુલાઈ, એટલે કે 3 જુલાઈ 2020. તો આ શું થઈ ગયું કે પત્ર લખનારનું સરનામું અને નામ. આ કોણ છે? પત્ર લખનાર છે, જે તમારે ક્યાં લખવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ ન લખતા રાઈટ હેન્ડ સાઈડ લખવાનું છે. તો આ તમારી રાઈટ હેન્ડ સાઈડ તમે લખી દીધું. હવે આપણે પત્ર કોને લખવાનો છે? તો આપણે બેંકમાં જે ભૂલ તમને જણાય છે તો એની જાણ કરતો આપણે પત્ર લખવાનો છે, એટલે આપણે બેંક મેનેજરને લખીશું. તો આ લીટી તમે એક છોડી શકો, તો હું અહીંયા લખું છું કે મેનેજર શ્રી. હવે કોઈ પણ બેંકનું એડ્રેસ આપણે લખી દઈએ, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે વલસાડ જુઓ, હવે આપણે કોમન સેન્સ થોડી ચલાવીએ કે વલસાડ છે તો કોઈક આપણે તમને ખબર હશે એકાદ બે પ્લેસના નામ કે જ્યાં ફેમસ છે, તો આપણને ખબર છે કે તિથલ વધારે ફેમસ છે. તો આપણે એ લખી દઈએ કે તિથલ રોડ વલસાડ. ફરીથી આપણે લખી દઈએ 382460, ડન. હવે આ કોણ છે? તો પત્ર મેળવનાર છે, તો એનું એડ્રેસ તમારે ક્યાં લખવાનું છે? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, જમણી બાજુ લખવાનું છે. રોંગ,
पत्र डाबी बाजू तमारे कोनू लखवानू छे, पत्र मेड़वनानू एड्रेस लखवानू छे, अने जमणी बाजू पत्र लखनानू एड्रेस लखवानू छे। आ खास ध्यान राखजो। हवे आपणे लखवानू छे जेने आपणे पत्रनो आत्मा कहीए, तो पहला लखीशुं आपणे विषय। तो कया विषय ઉપર पत्र लखीए छे? तो बैंक स्टेटमेंट में जणायेल भूल अंगे शुं लखीशुं? बैंक स्टेटमेंट अथवा तो जे तमने परीक्षा में आप्युं होय ए के पासबुक में जणायेल भूल अंगे, जणायेल भूल अंगे। विषय लखवानो क्यारे चूकशो नहीं तमे, ओके? अने विषयनी नीचे तमारे अंडरलाइन करवानी छे, ओके? हवे आपणे पत्र लख्यो छे तो बैंक मैनेजर ने એટલે આપણે રિસ્પેક્ટ આપીશું। તો સૌપ્રથમ આપણે શું લખીશું? સાહેબ શ્રી। અને ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત એવી છે કે સન્માન દર્શક શબ્દો પછી તમારે કોમા કરવાનું છે, તો સાહેબ શ્રી પછી તમારે શું કરવાનું છે? કોમા કરવાનું છે। હવે બેંકના કોઈ પણ પત્ર વ્યવહાર તમે કરો તો તમારે લખી જ દેવાનું કે છેલ્લા 5 વર્ષથી 9 વર્ષથી 10 વર્ષથી હું તમારી બેંકમાં ખાતું ધરાવું છું, ઓકે? તો આપણે લખવાની શરૂઆત કરીએ તો અમે છેલ્લા 7 વર્ષથી આપની બેંકમાં, આપની બેંકમાં બચત ખાતા નંબર, હવે ખાતા નંબર લખવાનો તમારે ખૂબ જ અગત્યનો છે, બચત ખાતા નંબર, હવે તમારે નંબર લખવાનો છે, ધરાવું છું હું તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો, નાણાકીય વ્યવહારો પણ આ ખાતામાંથી, આ ખાતામાંથી જ કરું છું। આ થઈ ગયો તમારો પેરેગ્રાફ નંબર 1, જે બધા જ આપણે બધા લેટરમાં આવી રીતે લખીશું કે અમે તમારી બેંકમાં આ પ્રકારનું ખાતું ધરાવીએ છીએ, આટલા વર્ષથી ખાતું ધરાવીએ છીએ અને તમામ પ્રકારના વ્યવહારો અમે આ જ ખાતાથી કરીએ છીએ। હવે બીજે પેરેગ્રાફમાંથી આપણે લખીએ તો બેંક સાથે થતી તમામ નાણાકીય લેવડ દેવડની નોંધ હું નિયમિતપણે બેંક દ્વારા અપાતા ત્રિમાસિક, એટલે કે જે આપણને ક્વાર્ટરલી સ્ટેટમેન્ટ આપવામાં આવે એ, તો ત્રિમાસિક સ્ટેટમેન્ટમાંથી મળી રહે છે, ઓકે? હવે આપણે એવું લખી દઈએ કે છેલ્લે અપાયેલા સ્ટેટમેન્ટ, બ્રેકેટમાં આપણે એવું લખી દઈએ કે 3 મહિના પહેલાંનું સ્ટેટમેન્ટ છે, એટલે 3 મહિનાનું સ્ટેટમેન્ટ છે, આપણે જુલાઈમાં પત્ર લખીએ છીએ, એટલે આપણે એવું લખી દઈએ કે એપ્રિલ 2020 થી જૂન 2020માં નાણાકીય લેવડ દેવડની નોંધમાં ભૂલ રહી છે, જેના વિશે હું આપનું ધ્યાન દોરું છું, હવે જો આપણે ચેક કરતા હોઈએ તો આપણને ખબર જ છે, અને હવે જો આપણે પ્રેઝન્ટની વાત કરીએ તો બધી જ જે તમે કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરો, લેવડ દેવડ કરો, તો એની SMS થ્રુ આપણને જાણ થઈ જાય છે, ઓકે? તો ભૂલ રહી ગઈ છે તો એના વિશે હું ધ્યાન દોરું છું। હવે આપણે કોઈ તારીખ લખી દઈએ કે આ પ્રકારની તારીખ છે અને આ પ્રકારનો અમે વ્યવહાર કર્યો છે, તો તારીખ
28 એપ્રિલ, તારીખ 28 એપ્રિલના રોજ મેં જમા કરાવેલા રૂપિયા 20,000 જમા બતાવવાને બદલે શરત ચૂકથી ઉધારવામાં આવ્યા છે, જેની અસર સ્ટેટમેન્ટમાં મળેલ વ્યાજની રકમ પર પણ થઈ છે. મારી ગણતરી મુજબ ₹2,500 વ્યાજની રકમ હોવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ ₹2,165 દર્શાવાઈ છે. હવે તમને ખબર જ છે કે જો આપણે જમા કરાવ્યા છે તો વ્યાજની રકમ વધશે, પરંતુ આપણે ઉધાર બાજુ બતાવી દીધા છે એટલે વ્યાજની ગણતરી શું થઈ જશે, રકમ જે છે એ ઘટી જશે. હવે આપણે ફરીથી બેંકને મતલબ લખીશું તો અગાઉના પેરેગ્રાફમાં ઉપરોક્ત બંને બાબતોની ચકાસણી કરી મને નવું અથવા સુધારેલું સ્ટેટમેન્ટ મોકલવા અથવા તો આપવા વિનંતી કરું છું. હવે આપણે ઓર્ડર તો નથી કરવાનો, વિનંતી કરવાની છે. એટલે છેલ્લે આપણે શું લખીશું કે આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું, તો આભાર અને ધેન ફૂલ સ્ટોપ. ઓકે, હવે પત્રની જમણી બાજુ પત્ર જેણે લખ્યો હતો, કોણે લખ્યો હતો? અજય પરમારે લખ્યો હતો. તો અજય પરમાર, ધેન શું કરવાનું છે? આપણે એમની સાઇન કરવાની છે અને ફરીથી લખવાનું છે કે લખનાર કોણ છે? અજય પરમાર. હવે જુઓ, મારી અહીંયા એક લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા નથી લખવાનું, અહીંયા આપણે શું લખવાનું છે? આપનો વિશ્વાસું, પછી સાઇન કરવાની છે અને પછી આપણે નીચે નામ લખીશું. હવે જુઓ, ખૂબ અગત્યનું છે કે આપણે શું કરીશું કે જે સ્ટેટમેન્ટમાં ભૂલ આપણે જોઈ છે તો બેંકને આપણે એ બતાવવું પડશે. તો એના માટે આપણે શું કરીશું કે બિડાણ મોકલાવવી પડશે. તો આપણે બિડાણ તરીકે શું મોકલાવવું પડશે? આપણને આપણી સેમાં ભૂલ જણાય છે તો બિડાણ તરીકે આપણે મોકલાવીશું સ્ટેટમેન્ટની નકલ, કે જે આપણને બેંકે આપણને મોકલાવી છે એ સ્ટેટમેન્ટની નકલ આપણે બેંકને મોકલાવીશું. તો જ્યારે આપણે બેંકને અથવા કોઈ પણ વ્યક્તિને બીજી કોઈક વસ્તુ મોકલાવતા હોઈએ તો એને તમારે શેમાં લખવાની છે? બિડાણ તરીકે દર્શાવવાની છે. ઓકે, તો સૌપ્રથમ આપણે શું જોયું હતું? કે સૌપ્રથમ આપણે જોયું કે જે લખનાર છે તો એ લખનારનું આપણે પહેલાં એડ્રેસ લખવાનું છે પત્ર લખવાની જમણી બાજુએ, એટલે કે પત્ર લખતા હોઈએ એની જમણી બાજુએ પત્ર લખનારનું એડ્રેસ, ડાબી બાજુએ મોબાઈલ નંબર, ફરીથી ડાબી બાજુએ પત્ર મેળવનારનું સરનામું, પછી લખીશું આપણે વિષય, એની નીચે તમે અંડરલાઇન કરી શકો જેથી કરીને એકદમ ક્લિયર થઈ જાય. પછી શું થશે? સેલ્યુટેશન વર્ડ્સ, એટલે કે આપણે સાહેબશ્રી લખીશું અને પછી જે તમારે પેરેગ્રાફ લખવાના છે એ પેરેગ્રાફ લખવાના છે.
લાસ્ટમાં તમારે આભાર વ્યક્ત કરવાનો છે. ફરીથી પત્રની જમણી બાજુ આપનો વિશ્વાસ હું લખનારની સાઈન અને એનું નામ અને જો બિડાણ હોય તો એ બિડાણ લખવાનું છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ જય હિન્દ.